આણંદમાં જૂથ અથડામણ થઈ બે લોકોના મોત થયા. ઉદેલ ગામની આ ઘટના છે. પૈસાની લેતી દેતીમાં હિંસક અથડામણ, બેના મોત, એક ગંભીર રીતે ઘાયલ. ઘાયલોને કરમસદ હોસ્પિટલ ખસેડાયા. ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે, કારણ કે બે લોકોના મોત થઈ ગયા છે, એક વ્યક્તિ ઘાયલ છે અને પોલીસે આ સમગ્ર મામલો હાથમાં લીધો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરમાં પોલીસ પર હુમલો થયો. જુગાર દરોડામાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે મારામારી થઈ. પોલીસ પર પથ્થરમારો હુમલામાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો. વાવી જેતપુરના મોટી બજારની આ ઘટના છે. 12 શખ્સો સહિત 150ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસ પર હુમલો થયો. જુગાર દરોડામાં પોલીસ પર હુમલો થયો. પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે મારામારી કરવામાં આવી. પોલીસ પર પથ્થરમારો થયો. હુમલામાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો છે. વાવી જેતપુરના મોટી બજારની ઘટના છે. 12 શખ્સો સહિત 150ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં શાહપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ સ્થાનિકો વચ્ચે આ ઘર્ષણ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન થયું છે. શાહપુર વિસ્તાર છે. સ્થાનિકો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. ટ્રાફિક ડ્રાઈવનું આયોજન રવિવારના દિવસે આજે કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર મામલો બિચક્યો અને સ્થાનિકો અને પોલીસ તંત્ર આ બંને સામસામે આવી ગયા. ઘર્ષણ થોડું થયું હતું પોલીસ અને સ્થાનિકો વચ્ચે. કયા મામલાને કારણે આ ઘર્ષણ થયું છે તે એક મહત્વનો સવાલ ચોક્કસ થઈ જાય. હાલ આ મામલે પોલીસે સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો છે. સ્થાનિકો દ્વારા કેટલીક વાતોનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જે તેમના મત મુજબ સાચો હતો, પરંતુ પોલીસ ડ્રાઈવ યોજી હતી તે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચેનું આ ઘર્ષણ, કે જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અમદાવાદ આરટીઓમાં મારામારીની ઘટના સામે આવી. આરોપીએ પૂર્વ એમએલએના પુત્ર હોવાની ઓળખ આપીને માર માર્યાની ફરિયાદ નોંધાઈ. અસારવાના પૂર્વ એમએલએ અમરીશ પટેલના પુત્ર હોવાની ઓળખ આપીને મારામારી કરી. આરટીઓમાં પાસિંગ માટે આવતા વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવાની તકરારમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલ અને સામે જગદીશ પરમાર બંને વચ્ચેનો ઝઘડો. જગદીશ પરમારનું કહેવું છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી આરટીઓમાં નંબર પ્લેટ પેઇન્ટિંગ અને રેડિયમ પટ્ટી લગાવવાનું કામ કરે છે. જો કે અહીં છેલ્લા 2 મહિનાથી પ્રિયાંક પટેલે રેડિયમ પટ્ટી લગાવવાનું શરૂ કર્યું. શુક્રવારે બપોરે પાસિંગ માટે આવેલી ગાડીમાં રેડિયમ પટ્ટી લગાવવાના મામલે બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં પ્રિયાંકે તેને માર મારીને જાતિ વિષયક શબ્દો બોલ્યા, જેથી તેઓએ રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બીજી તરફ પ્રિયાંકના પિતા અસારવાના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલનું કહેવું છે કે બંને વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ, પરંતુ જાતિ વિષયક શબ્દો તો બિલકુલ નથી બોલ્યા, તે વાત ઉપજાવી કાઢેલ છે. પ્રિયંક અમરીશભાઈ પટેલ, એક્સ એમએલએનો સન, છેલ્લા 1.5 મહિનાથી ત્યાં કામ ચાલુ કર્યું છે રેડિયમ પટ્ટા લગાવવાનું. એ દિવસે ગાડી મારી હતી ને એ લગાવવા માંડ્યો. મેં કહ્યું ભાઈ આ ગાડી મારી જોઈ બધા, તો પછી એને કે ચાલ નીકળે અહીંથી, ને કાળા ગાડી ચાલુ કરી અને વારે ઘડીએ ધમકીઓ આપે. 20 દિવસ પહેલાં ધમકી આપી હતી કે હું 50 માણસ લઈને આવીશ, તને એ કામ નહીં કરવા દઉં. કારણ કે આ કોઈ ગવર્મેન્ટ એજન્સી, ગવર્મેન્ટની ટેન્ડરથી આ કામ નથી, પ્રાઇવેટ કામ છે. અને જેમ મેં હમણાં કહ્યું કે રતનપુર જેવું છે, કાપડની દુકાનો ઢગલો છે. હું ગયો તો મને જ્યાં સસ્તું મળતું હોય, સારું મળતું હોય, હું ત્યાં જવાનું છું. આપણો રિઝનેબલ ભાવ હતો, એટલે આ ભાવ એટલે પરેશાન કરીને આને ભગાડવા માટે ખોટી રીતે આ ફરિયાદો એની વિરોધમાં દાખલ કરી છે. ધંધાકીય બાબતમાં પર્યંક અમરીશભાઈ પટેલ સાથે ધંધાકીય હરીફાઈના રેડિયમ પટ્ટી લગાવવાની બાબતમાં બોલાચાલી થઈ, ઝઘડો થયો. એમાં પર્યંક અમરીશભાઈ પટેલે જગદીશભાઈને ધક્કો મારતા એ નીચે પડી જતા એમને હાથે ફ્રેક્ચર થયું છે ને એટ્રોસિટીનો ગુનો રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બુલેટિનમાં હાલ લઈશું.